દિવાળીના દિવસે વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવે છે દર વર્ષે ચોપડા પૂજન માટે વેપારીઓ નવા ચોપડાની ખરીદી કરે છે ત્યારે આ વર્ષે કાગળના ભાવમાં વધારો થતા વેપારીઓ માટે ચોપડા પૂજન મોંઘુ થશે આ વર્ષે ચોપડાના ભાવમાં ચાલીસ ટકા જેટલો વધારો થયો છે જોકે આમ છતાં બજારમાં ચોપડાની ખરીદી ખૂબ જ સારા પ્રમાણમાં થઈ છે અમદાવાદમાં ગાંધી રોડ પાસે મોટું સ્ટેશનરી બજાર આવેલું છે આ બજારમાં ત્રણસોથી વધુ દુકાનો આવેલી છે દિવાળીને લઈને તમામ દુકાનોમાં ચોપડા રોજમેળ અને ખાતાવાહી સહિતનું વેચાણ કરવામાં આવે છે આ બજારમાં પાંચ હજાર જેટલા કારીગર ચોપડા બનાવવાનું કામ કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીને લઈને મોટી સંખ્યામાં ચોપડા બનાવવામાં આવી રહ્યા છે આ વર્ષે કાગળ અને રો મટીરિયલના ભાવમાં વધારો થતાં ચોપડાના ભાવમાં વધારો થયો છે અગાઉ બસો રૂપિયામાં મળતા રોજમેળનો ભાવ વધીને બસો પચાસ થયો છે જ્યારે અડદિયાનો ભાવ ત્રણસો ચાલી રહ્યો છે આ ઉપરાંત આખા રોજમેટ ચારસો પચાસ સુધી મળતા હતા તેનો ભાવ છસો એ પહોંચ્યો છે આ અંગે ગુજરાત બુક સેલર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ચોપડાના ભાવમાં ચાલીસ ટકાનો વધારો થયો છે પરંતુ વેપારીઓ ખરીદી અવશ્ય કરી રહ્યા છે અગાઉ ક્યારેય કાગળમાં આટલો ભાવ વધારો નથી થયો બજારમાં થોડા ચોપડાનું ઉત્પાદન ઓછું થયું છે પરંતુ સીઝન સારી છે